લુણાવાડા શહેરમાં દરકોલીથી પટણ જતા રોડ ઉપર ગંદા પાણીની ગટોરો ઉભરાતા આ સ્થાનિક રહીશો ભારે પરેશાન થયા। ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ગંદા પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર યોજના ફારસરૂપ સાબિત થવા પામી છે। જુઓ, ત્યાં ભૂગર્ભ ગટર બનાવ્યા પછી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટેની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી જવા પામી છે। આ પાણીના નિકાલનું કોઈ પાસે પરિપૂર્ણ થતું નથી, જેને લઈને સ્થાનિક રહીશો રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। આવો જ એક કિસ્સો લુણાવાડા નગરમાં આવેલા દરકોલીથી જવાના માર્ગ ઉપર આશરે 10,000થી ઉપર ગરીબી રેખા હેઠળ જીવતા લોકો રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે। સમગ્ર લુણાવાડા નગરનું ગંદુ પાણી આ પટ્ટન રોડ ઉપર કોઈપણ જાતના નિકાલ કર્યા વગર અથવા ગટર વ્યવસ્થાની પાક્કી વ્યવસ્થા કર્યા વગર આ ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર વેરાય છે, જેને લઈને મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે। બીમારીનું પ્રમાણ પણ ગંદકીના કારણે વધી રહ્યું છે અને આ ગંદુ પાણી ભરાવાના કારણે ગટર ઉભરાતા રોડ ઉપર વહી જતા પાણીને કારણે જ કાદવ કીચડ થાય છે। તેને લીધે રાહદારીઓ, વાહન ચાલકો અને મોટી ઉંમરના લોકો કાદસુ કીચડને કારણે લપસી પડવાના અને વાગવાના બનાવો અવારનવાર બની રહ્યા છે। આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ ધારાસભ્યશ્રીને લેખિત મૌખિક જાણ કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ મધ્યા સુધી કરવામાં આવ્યું નથી। લોકો દ્વારા ધારાસભ્યોની રજૂઆત કરવા છતાં પહેલાં એવું કહેવામાં આવ્યું કે તમે કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆત કરો, કોંગ્રેસવાળા કહે કે તમે ભાજપવાળાની રજૂઆત કરો। આવી રીતે સ્થાનિક રહીશોને બાય બાય જાણ કરીને ફેરવવામાં આવી રહ્યા છે, લોકો પોતાના મુખે જણાવી રહ્યા છે।